नमस्कार विद्यार्थी मित्रों, दर्शन स्कूल ने यूट्यूब चैनल में आप सबनो फरी एक बार हार्दिक स्वागत छे। आपणे धोरण 7 માં સમાજની અંદર આ ત્રીજો પાઠ છે કન્ટિન્યુ કરતા હતા, એમાં આપણે આગળના લેક્ચરની અંદર બાબર વિશે જોઈ ગયા, હુમાયુ વિશે માહિતી મેળવી, અકબર વિશે હવે આવશે, બરાબર? અકબર વિશે હવે આ માહિતી આવશે, પણ વચ્ચે કોણ આવી જાય છે? તો કે શેરશાહ સૂરી આવે છે, બરાબર? હવે શેરશાહ સૂરી ને હુમાયુ વચ્ચે લડત થાય છે, પછી હુમાયુની હાર થાય છે, પછી વચ્ચેનો ગાળો છે, એ સમયકાળમાં કોનું શાસન આવી જાય છે? શેરશાહ સૂરીનું આવી જાય છે, બરાબર? તો એમાં એનો સમયગાળો હતો 1540 થી 1543, આગળના લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલું છે, બરાબર? ફરી એક વાર કહું છું કે એનો સમયગાળો શું હતો, તો કે 1540 થી 1545, પછી ક્યાંના હતા, તો કે અફઘાન વંશના મુસ્લિમ હતા અને 5 વર્ષ સુધી શાસન કરે છે। એ સિવાય સુધારક તરીકે પણ, સમાજ સુધારક તરીકે પણ કાર્ય કરે છે। કોણ? શેરશાહ સૂરી। પોતે ક્યાં? તો કે મુસ્લિમ હતા, બરાબર? પોતે મુસ્લિમ સામ્રાજ્યના હતા અને ન્યાયપ્રિય શાસક હતા, લોકોને ન્યાય આપવું એના માટે એનો ધર્મ હતો, બરાબર? એટલે કે ન્યાયપ્રિય શાસક પણ હતા શેરશાહ સૂરી। બીજું, તો કે ટપાલની શોધ કોણે કરી હતી? શેરશાહ સૂરીએ કરેલી હતી, બરાબર? અને ટપાલ કેટી આપણે કહીએ ને, કે એ પણ એની શોધ, એટલે કે ટપાલની શોધ શેરશાહ સૂરીના સમયકાળથી થતી આવી છે। અહીંયા સુધી ક્લિયર? પછી જે ડાકુ અને લૂંટારા હતા એમને પણ અંકુશમાં લાવનાર, કે એને દૂર કરનાર, સમજાવનાર કોણ હતા? શેરશાહ સૂરી હતા। અને એના અંકુશમાં લાવી જે શાંતિની સ્થાપના કરે છે એ પણ કોણ કરે છે? શેરશાહ સૂરી જ કરે છે। એટલે શાંતિની સ્થાપના પણ, શાંતિના જે સ્થાપક તરીકે પણ એની પહેચાન હતી। બીજું, તો કે વેપારીઓ છે, યાત્રાળુઓ છે, એમના માટે જે પણ ધર્મશાળા હોય એમનું સ્થાપના પણ કોણે કરી હતી? શેરશાહ સૂરીએ કરેલી હતી। એટલે એ ધર્મશાળાની પણ જે સ્થાપના કરે છે। લાસ્ટ, રૂપિયાનું ચલણ છે, એ રૂપિયાનું ચલણ પણ કોણ અમલમાં લાવે છે? શેરશાહ સૂરી લાવે છે। અને દયાળુ હોવાને કારણે ધર્મશાળાઓ પણ બનાવડાવે છે અને એમની પાસે ખૂબ જ વિશાળ સેનાઓ હોય છે। પછી જીટીઆર નો વિકાસ કરે છે, એટલે કે જીટીઆર રાજ્યની અંદર ગ્રાન્ડ ટ્રંક રોડ, એટલે જીટીઆર, બરાબર, એની પણ સ્થાપના કરે છે, એ પણ વિકસાવે છે। અને આવા બધા સુધારાના કાર્યો પણ કોણ કરે છે? શેરશાહ સૂરી। હવે જે આ રોડ છે, આ રોડ ક્યાંથી ક્યાં સુધીનો હોય? તો કે બંગાળથી લઈ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો, બરાબર? એટલે કે બંગાળથી લઈ ઉત્તર ભારત સુધી આ રોડ છે એ વિસ્તાર પામેલો તમને જોવા મળશે। તો આ અહીંયા તમને આપેલું છે આ બધી બાબતો। અહીંયા તમને શેરશાહ સૂરી વિશે જે પણ માહિતી હતી, જે મેઇન મહત્વની, એ બધી શું થાય છે? પૂર્ણ થાય છે, બરાબર? પૂરી થઈ ગઈ। હવે એના પછી આવે છે અકબર। તો હવે આપણે અકબર વિશે માહિતી મેળવવાની। બાબરનો દીકરો હુમાયુ અને હુમાયુ પછી આવે છે અકબર, બરાબર? હવે અકબર વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો અકબરનો સમયગાળો શું હતો? ઈસવીસન 1556 થી ઈસવીસન 1605 નો, બરાબર? આટલા સમયગાળા દરમિયાન અકબર પોતે શાસન કરે છે સામ્રાજ્યની અંદર। હવે એમનો જન્મ ક્યાં થયો છે? તો કે 1556 અને 1605 નો ઈસવીસન નો સમયગાળો છે। એમનો જન્મ થયો છે ઈસવીસન 1542 માં, બરાબર? ક્યાં? અમરકોટ, એ પણ હિન્દુ ફેમિલીમાં, જે રાજપૂત એમની માતા હોય છે, બરાબર, ત્યાં થાય છે। એટલે રાજપૂત કુળમાં જ એનો જન્મ થાય છે। આગળ, હવે પિતાનું મૃત્યુ થઈ જાય છે, તમને ખ્યાલ છે કે હુમાયુનું મૃત્યુ થઈ ગયું, બરાબર? હુમાયુના મૃત્યુ એટલે કે અવસાન બાદ એ પોતે હોય છે નાના, બરાબર? હવે નાની વયની વયમાં જ એને છે ને આખા સામ્રાજ્યની જિમ્મેદારી માથે આવી જાય છે। નાની વયમાં જ પિતાનું મૃત્યુ થાય છે, એ ખાલી 14 વર્ષના હોય છે ત્યારે એમની માથે સામ્રાજ્ય આવી જાય છે। હવે 14 વર્ષની વયે પિતાનું મૃત્યુ થઈ જાય છે અને દિલ્હીનો બાદશાહ કોણ બને છે? તો કે અકબર બને છે, બરાબર? એટલે કે દિલ્હી આખું સામ્રાજ્ય, દિલ્હીનો બાદશાહ હવે અકબર કહેવાય છે, કેમ કે હવે એના પપ્પા નથી રહ્યા, બરાબર? એના પપ્પાનું શું થઈ ગયું છે? મૃત્યુ થઈ ગયું છે। હવે દિલ્હીની અંદર જ હેમુ અને અકબર આ બંને વચ્ચે લડાઈ થાય છે, બરાબર?
એમના પપ્પાનું મૃત્યુ જયારે થઈ જાય છે એ પછીના સમયગાળાની વાત કરે છે કે ત્યારે હેમુ અને અકબર વચ્ચે લડાઈ થાય છે. એમાં વિજેતા કોણ બને છે? તો કે અકબર બને છે. બરાબર. પણ આ કયા સાલની અંદર? તો કે ઈસવીસન 1556માં. બરાબર. ઈસવીસન 1556ની અંદર હેમુ અને અકબર વચ્ચે લડાઈ થાય છે, જેમાં અકબરને જીત થાય છે અને હેમુની હાર થાય છે, જેને શું કહેવામાં આવે છે? પાણીપતનું બીજું યુદ્ધ. તમને ખબર હોય તો પાણીપતનું પહેલું યુદ્ધ કોને વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી વચ્ચે અને બાબર વચ્ચે થયેલું હતું. બરાબર. અહીંયા થયું હતું પાણીપતનું પહેલું યુદ્ધ, અને અહીંયા અકબરનું યુદ્ધ, અકબર સાથે હેમુ, અને પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. હવે એમના પછી શું બને છે? તો કે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે પછી એમના જે સામ્રાજ્યની અંદર કેટલો કેટલો વિસ્તાર છે આવરી લઈએ, તો કે પંજાબ, પછી બંગાળ, બરાબર, એ આખો વિસ્તાર છે. એ કોના? તો કે અકબર પોતાના હાથમાં, એટલે કે પોતાની અંદર સામ્રાજ્ય સાચવે છે. પછી દિલ્હીથી લઈ અને ગુજરાત, પેલા પંજાબથી લઈને બંગાળ, પછી દિલ્હીથી લઈ અને ગુજરાત સુધીનો જે પણ વિસ્તાર છે એ કોના હાથમાં હોય છે? તો કે અકબરના સામ્રાજ્યની અંદર હોય છે. આ રાજ્ય સ્થાપિત કરેલું છે પોતાએ. કોને? તો કે અકબરે. પછી તો કે હવે મેવાડના રાજા છે જેનું નામ છે રાણા પ્રતાપ અને અકબર, આ બંને વચ્ચે પણ જે યુદ્ધ થાય છે એ પણ વર્ષોથી પ્રખ્યાત રહ્યું છે, જેને જે યુદ્ધને કહેવાય છે હલ્દી ઘાટીનું યુદ્ધ. બરાબર. આ હલ્દી ઘાટીનું યુદ્ધ છે, તમને પૂછે કે કોના કેના કેના વચ્ચે થયું હતું, કોના કોના વચ્ચે થયેલું હતું, તો અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. પણ રાણા પ્રતાપ ક્યાં હતું? કે મેવાડના હતા. બરાબર. આ એમનું બીજું યુદ્ધ. કોનું? અકબરનું. પેલું યુદ્ધ કોની સાથે થાય છે? તો કે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે હેમુ અને અકબર વચ્ચે 1556માં. એમના પછી અકબર અને રાણા પ્રતાપનું યુદ્ધ થાય છે, જેમાં અકબર છે એ જીતે છે અને હલ્દી ઘાટીનું યુદ્ધ છે એમને કહેવાય છે. બરાબર. હવે એમાં એ સિવાય બીજા ક્યાં ક્યાં નગર છે ને એ વિસ્તાર, એટલે કે સામ્રાજ્ય છે વિસ્તારે છે, તે છે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર. બરાબર. બલુચિસ્તાનથી લઈને દક્ષિણની નીચે ક્યાં? તો કે અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. આ અકબર પોતાને જ્યારે પોતે ગાદી ઉપર આવે છે, એ પોતે ગાદી ઉપર આવ્યા પછી ઘણા બધા એના પોતાની રીતે જ વિજયના કાર્યો છે, વિસ્તાર વધારાનું વધારવાનું કામ છે એ કાર્ય પોતે જ કરે છે, એટલે કે એનું સર્જન કર્યું. બીજું, ફતેહપુર સિકરીને શું બનાવી નાખી? એમને રાજધાની બનાવી નાખી. બરાબર. જે અકબર છે એમણે ફતેહપુર સિકરીને પોતાની નગરની રાજધાની બનાવી, એટલે કે ભવનનું નિર્માણ પણ કરાવ્યું. હવે રાજધાની બની છે એટલે ફતેહપુર સિકરીની અંદર એક ભવનનું નિર્માણ પણ કોણ કરી નાખે છે? અકબર કરે છે. તો અહીંયા અકબર વિશે આપણે જે માહિતી લેવાની હતી એ અડધી જ છે. બરાબર. એ સિવાય પાછું તમને એકવાર રિપીટ કરી દઉં છું તો તમે મગજમાં બેસાડતા જ હશો. બરાબર. અકબર છે એનો જન્મ ક્યાં થયો? તો કે ઈસવીસન 1542માં થયો, અમરકોટમાં થયો, હિન્દુ રાજપૂતના શાસન દરમિયાન, એટલે કે રાજસ્થાનની અંદર જ થયેલો છે, એટલે કે ત્યાંથી જે મોટા થયેલા હતા. હુમાયુનું મૃત્યુ થાય છે એમના પિતાનું, એટલે હુમાયુ પછી એમના દીકરા એટલે કે અકબર ગાદી ઉપર આવે છે, અને ગાદી ઉપર આવે છે એની ઉંમર હોય છે 14 વર્ષની. 14 વર્ષની ઉંમરે છે એ ગાદી ઉપર આવી જાય છે અને દિલ્હીનો બાદશાહ બને છે. હેમુ અને અકબર વચ્ચે શું થાય છે? લડત થાય છે 1556માં. હેમુ અને અકબર વચ્ચે જે લડાઈ થાય છે જેને પાણીપતનું બીજું યુદ્ધ કહેવામાં આવે છે. પંજાબ બંગાળ, બરાબર, પંજાબથી બંગાળનો જે વિસ્તાર છે એ, દિલ્હીથી ગુજરાતનો વિસ્તાર છે એ રાજ્ય સ્થાપિત કર્યું, એટલે કે એ ત્યાં સુધીનું જે સામ્રાજ્ય હતું એ કોનું હતું? તો કે અકબરે પોતાની પાસે રાખેલું, એટલે કે અકબરે જીતેલું હતું. મેવાડના રાણા પ્રતાપ અને અકબર વચ્ચે જે લડાઈ થાય છે પછી, તો એ લડાઈને કહે છે હલ્દી ઘાટીનું યુદ્ધ. બરાબર. અને એ સિવાયનું જે સામ્રાજ્ય અકબરના હાથમાં હોય છે એમાં એક છે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં થયું અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું
હતો અને લાસ્ટમાં રાજધાની કોને બનાવે છે ફતેહપુર સિકરીને અને ફતેહપુર સિકરીને રાજધાની બનાવ્યા પછી ત્યાં ભવનનું નિર્માણ પણ કરે છે તો અહીંયા અકબર છે એ પણ ખૂબ સારા કાર્યો કરે છે જે રીતના હુમાયુએ કરેલા હતા એ પહેલા વચ્ચે શેરશાહ રહ્યો હતો અફઘાન વંશના બરાબર તો એના વિશે પણ આપણે જાણકારી મેળવી હજી અકબર વિશે જે જાણકારી મેળવવાની છે આપણે અહીંયા બાબર પછી હુમાયુ પછી હુમાયુ પછી અકબર બરાબર હવે અકબરના વિશે આપણે જન્મ જોઈ ગયા પછી એમનો જન્મ ક્યાં થયેલો હતો અમરકોટ હિન્દુ રાજપૂત સમાજની અંદર બીજું દિલ્હીનો બાદશાહ હતો હવે હેમુ અને અકબર વચ્ચે શું થાય છે લડત થાય છે બરાબર જેને આપણે પાણીપતનું બીજું યુદ્ધ કહેતા હતા પહેલું યુદ્ધ કોના વચ્ચે થયેલું હતું તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલું હતું બરાબર હવે એમના પછી આપણે જોઈએ ને ઘણી બધી બાબતો છે જે અકબરની વિશેષતા આપણે દર્શાવતી હતી હવે આગળ આપણે જોઈએ ને કે અકબર છે ને એનો જન્મ ક્યાં થયો છે તો કે રાજપૂત શાસનની અંદર થયેલો છે બરાબર હવે રાજપૂત યુગની અંદર થયેલો છે તો એમનામાં બિન સાંપ્રદાયિકતાનો જે ભાવ હતો ને એ તમને જોવા મળે એ સાંપ્રદાયિક નતા જે અકબર હતા બરાબર એ સાંપ્રદાયિક નતા બિન સાંપ્રદાયિક હતા તમને ખ્યાલ હોય તો મેં તમને આગળ પણ કીધેલું હતું કે અકબર છે એના પિતા કોણ તો કે મુસ્લિમ હતા અને માતા તો કે એ રાજપૂત હિન્દુ રાજપૂત હતા બરાબર એમનો ઉછેર રાજસ્થાનની અંદર રાજપૂત સમાજની અંદર થયેલો હતો એમના હિસાબે એમની અંદર બંને ધર્મ વિશેનું માન અને સન્માન હતું એટલે બંને ધર્મોને માન સન્માન એને આવડતું હતું બરાબર એટલે કે એ ધર્મમાં માનતા હતા અને બિન સાંપ્રદાયિક હતા હવે બિન સાંપ્રદાયિક હોવાને કારણે છે ને એની વિશેષતા એવી છે કે રાજપૂત પોતે પણ એ મુસ્લિમ હોવા છતાં અકબર એને મદદ કરે છે જે સામ્રાજ્યનું વધારવું હોય છે બરાબર એ સામ્રાજ્યને વધારવામાં પણ અકબરને મદદ કોણ કરે છે તો કે રાજપૂત જે પણ હોય છે એ રાજપૂતો એને મદદ કરે છે હવે બિન સાંપ્રદાયિક હોવાના કારણે રાજપૂતો પણ સામાજિક સંબંધોની શરૂઆત કરી એટલે કે એ પોતે અકબર બિન સાંપ્રદાયિક હોવાને કારણે જે રાજપૂત લોકો હતા એ રાજપૂતને પણ એમ થાય છે કે આ જે શાસક છે એ શાસક ધર્મમાં છે એ ભેદભાવ કરતા નથી હવે ધર્મમાં જો ભેદભાવ ન કરતા હોય તો એ લોકો પણ એને મદદ કરે છે મદદ કરવાને કારણે એ બિન સાંપ્રદાયિક કહેવાય છે બરાબર ત્યારબાદ આપણે રાજપૂતની વીરતા વિશે કહીએ તો રાજપૂતની વીરતા અને સાહસથી અકબરને છે ને એ ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી આપણે ખ્યાલ છે આગળ જોઈ ગયા હતા રાજપૂત યુગની અંદર કે રાજપૂત યુગમાં જે રાજપૂતો હતા બરાબર એ વીર હતા સાહસિક હતા હવે જો એનું સૈન્ય મળી જાય અકબરને તો એને જો કોઈ પણ લડત કરવી હોય તો ઈઝી પડી જશે તો અકબર છે એની કોને તો કે રાજપૂતોની વીરતા અને એના સાહસના મદદથી પોતાનું સામ્રાજ્ય જે વધારવાનું હોય છે ને એ વધારવામાં કોણ મદદ કરે છે તો કે રાજપૂતો અકબરને મદદ કરે છે એટલે તમને અહીંયા કીધેલું છે કે રાજપૂતો છે એ પોતાની વીરતા અને સાહસથી અકબરને શું કરે છે ભારત વિજય માટે ખૂબ ખૂબ જ મદદ કરી હતી જ્યારે અકબરનું અવસાન થાય છે બરાબર ત્યારે ઓલમોસ્ટ જે આખું ભારત હોય ને આખું ભારત એ આખું ભારત મુઘલ સામ્રાજ્યના અંદર સમાવેશ થઈ ગયેલું હશે એ તમને અહીંયા એ પણ બાબત જાણવા મળશે આગળ એમણે ઘણા બધા જે પવિત્ર ગ્રંથો હતા એનો અનુવાદ પણ કરે છે બરાબર જેમ કે રામાયણ પછી મહાભારત બરાબર અથર્વ વેદ પંચતંત્ર છે પછી આ બાઇબલ કુરાન આ જેવા મહાન જે ગ્રંથો હતા ને આ જે અલગ અલગ ધર્મના ગ્રંથો છે તે અલગ અલગ ધર્મના જે પણ ગ્રંથો છે એ ગ્રંથોનું અનુવાદ કેની અંદર કરે છે તો કે ફારસીમાં કરે છે કોણ તો કે આ અકબર જ અકબર જેટલા જેટલા ધર્મો છે એનું અનુવાદ કેમાં કરી નાખે છે ફારસીમાં કરી નાખે છે આગળ એ બીજું અકબર સમાજ સુધારક તરીકે પણ કાર્ય કરે છે તમને અહીંયા જોવા જ મળે છે કે બિન સાંપ્રદાયિકતામાં માને છે બિન સાંપ્રદાયિકતામાં માને એટલે કે એ ધર્મ વિશે ઉચ્ચ નીચ કરતા નથી બરાબર એટલે એ સમાજના લોકોને સુધારે છે આ વસ્તુમાંથી બહાર લાવે છે ઉગાડે છે એટલે સમાજ સુધારક તરીકે પણ કામ કરે છે પછી વિરોધ કોનો કરે છે જે કુરિવાજો હતા એ સમયગાળામાં બરાબર એ કુરિવાજોને પણ એના સામે વિરોધ કરે છે અને દૂર કરવામાં પણ અકબર છે એ પોતાનો ઓલમોસ્ટ ફાળો આપી દે છે તો એ વિરોધમાં એક છે બાળ લગ્ન બરાબર બાળ લગ્નનો પણ વિરોધ કરે છે અકબર વિરોધ કરે છે જે બહુ સારી બાબત કહેવાય પછી જે સતી
સ્ત્રીઓ છે એ સતી પ્રથા પેલા અપનાવવામાં આવતી, જે સ્ત્રીઓ ના પતિ નું મૃત્યુ થઈ જાય છે એમના પતિના પત્નીને પણ સતી કરવામાં આવતી હતી, બરાબર છે? સતી પ્રથા પણ એને નાબૂદ કરી નાખી. એ સિવાય જે યાત્રા વેરો છે ને, એ યાત્રા વેરો પણ નાબૂદ કરનાર કોણ છે? અકબર છે. તો અહીંયા જોવા જ મળે છે કે સમાજ સુધારક તરીકે પણ કાર્ય કરે છે ને, એ સિવાયના અકબરે પણ ઘણા ખરા કાર્યો સારા કરેલા છે ભારતની અંદર, મુગલ સામ્રાજ્યની અંદર, બરાબર. હવે જે બળજબરી પૂર્વક ધર્માંતરણ પણ પ્રતિબંધ છે ને, એ મૂકેલો હતો કોને? તો કે અકબરે. કોઈ પણ ધર્મને કોઈ વ્યક્તિ પાળતા હોય છે, બરાબર, તો એને ધર્મ બળજબરી પૂર્વક બદલવાનું કે તો એ છે એ અયોગ્ય બાબત કહેવાય. એટલે ધર્માંતરણ, કોઈને પણ મારીને તમે ધર્મ બદલી શકો નહીં. તો આ બાબત ઉપર પણ જે અકબર છે એ શું કરી નાખે છે? નાબૂદી એટલે કે પ્રતિબંધ મૂકી દે છે. એટલે ધર્માંતરણ જે બળજબરીથી જબરદસ્તી જે ધર્માંતરણ ધર્મ બદલવાની નીતિ હતી એની ઉપર પ્રતિબંધ પણ કોણ મૂકે છે? અકબર મૂકે છે. પછી આર્થિક સમૃદ્ધિ, બરાબર. હવે આર્થિક સમૃદ્ધિની વાત કરે છે તો એ સમયકાળની અંદર અકબરનો જે સમય હાલ ચાલતો હોય છે એ સમયકાળની અંદર આર્થિક સમૃદ્ધિ પણ ખૂબ સારી વિકસેલી હોય છે. એટલે કે આર્થિક સમૃદ્ધિ પણ ત્યારે વિકસાવવામાં આવેલી હતી અકબર દ્વારા. એટલે આર્થિક રીતે પણ સદ્ધર હતું જે આખું સામ્રાજ્ય હતું ને, એ સમયકાળની અંદર આખું સામ્રાજ્ય આર્થિક રીતે પણ સમૃદ્ધ હતું, એટલે કે સદ્ધર હતું. એ સિવાય લાસ્ટ આપણે બાબત કહીએ ને કે 1605, બરાબર. હવે 1605 શું થાય છે? અકબરનું અવસાન થઈ ગયું. હવે એનું અવસાન થઈ ગયું ને ત્યારે મોટા ભાગનું ભારત છે એ મુઘલ સામ્રાજ્યમાં શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. એટલે કે 1605 અંદર અકબરનું મૃત્યુ થઈ જાય છેલ્લું, બરાબર. 1605 અંદર અકબરનું મૃત્યુ થતા જે આખું સામ્રાજ્ય હોય એ એના મળતા મળતા સામ્રાજ્ય જે આખું સામ્રાજ્ય હોય એ સામ્રાજ્ય આખું જ ભારત ની અંદર આવરી લેવામાં આવશે. એટલે કે ઓલમોસ્ટ ભાગ છે મુઘલ સામ્રાજ્યની અંદર આવી ગયો હોય, બરાબર. એટલે કે કહી શકીએ કે અકબર છે આખા ભારત ઉપર રાજ કરતા હતા. અહીંયા મુઘલ સામ્રાજ્યની અંદર અકબરનો પણ ખૂબ મોટો કાળો તમને જોવા મળે છે. તો અહીંયા ફરી એક વાર તમને કહી દઉં છું, થોડુંક સ્પીડમાં ધ્યાન રાખજો, મગજમાં બેસાડતા રહેજો ને પોઈન્ટ બનાવતા રહેજો. જો પાણીપતનું બીજું યુદ્ધ, બરાબર, એ આપણે જોઈ ગયા. પછી આગળ છે એ હલ્દીઘાટીનું યુદ્ધ જોઈ ગયા હતા. અકબરનું જોઈએ છે કે ભાઈ અકબર છે ક્યાં કેવા હતા? તો કે બિન સાંપ્રદાયિક હતા. પછી રાજપૂતો છે, બરાબર. એ રાજપૂતો છે એ સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી કોની સાથે? તો કે અકબર સાથે, બરાબર. એટલે પેલા એવું હતું કે એ લોકોને પેલા વિશ્વાસ ના હતો, પછી એવું થયું કે ભાઈ અકબર છે બિન સાંપ્રદાયિક છે, બિન સાંપ્રદાયિકતામાં માને છે. તો રાજપૂતો પણ એને મદદ કરે છે યુદ્ધ લડવામાં પણ. રાજપૂતોની જે વીરતા છે, જે સાહસ છે, એ સાહસ થી અકબરને છે શું થાય? તો કે ભારત વિજય માટે ખૂબ જ મદદ મળે છે. હવે એ ખૂબ જ મદદ મળી ગઈ. પછી તો કે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, પુરાણ જેવા જે પણ મહાન ગ્રંથો હતા ભારતની અંદર એનું અનુવાદ ટ્રાન્સલેશન કેની અંદર કરે છે? તો કે ફારસી ભાષાની અંદર તમને કરતા જોવા મળશે, બરાબર. એટલે આ જેટલા પણ પવિત્ર ગ્રંથો હતા જે અલગ અલગ ધર્મના હતા એને ફારસી ભાષામાં એ અનુવાદ કરે છે. એ સિવાય સમાજ સુધારક તો તમને જોવા મળે છે કે આટલા બધા સુધારા લાવે છે, બરાબર. એ સમાજ સુધારક તરીકે પણ કાર્ય કરે છે. કઈ રીતે? તો કે જે આપણા દેશની અંદર એટલે કે મુઘલ સામ્રાજ્યની અંદર તે સમયમાં જે કુરિવાજો હતા એ કુરિવાજોને એ દૂર કરે છે. જેમ કે બાળ લગ્ન, બરાબર, એનો વિરોધ કરે છે. સતી પ્રથાનો પણ વિરોધ કરે છે. હવે જે યાત્રા વેરો છે ને, એ યાત્રા વેરો અત્યારના સમયમાં વધુ ચૂકવવામાં આવતો હતો, બરાબર, એટલે કે લેવામાં આવતો હતો. તો એને પણ ત્યારે નાબૂદ કરે છે. અને બળજબરીથી જે ધર્માંતરણ થતું હતું એ ધર્માંતરણને પણ શું કરી નાખે છે? એની પર પણ પ્રતિબંધ મૂકી દે છે. આવી રીતના અકબરના સમયકાળની અંદર ઘણા બધા સુધારાઓ લાવે છે. એ સિવાય આર્થિક સમૃદ્ધિ, તો કે આર્થિક રીતે પણ એ કાળ છે સમૃદ્ધ હતું, બરાબર. 1605 વાત થાય છે કે 1605 જે અવસાન થયું અકબરનું ત્યારે મોટા ભાગનું ભારત કેવા હતું? કે મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થયું, બરાબર. એટલે કે જ્યારે જ્યારે એન્ડમાં 1605 અંદર અવસાન થાય છે અકબરનું
એ સમયકાળની અંદર આખું જે ભારત દેશ હતું એ મુઘલ સામ્રાજ્યની અંદર સમાવેશ એટલે કે સમાવેશ થઈ જતો હતો. અહીંયા આપણે અકબર છે અકબર વિશેની માહિતી પૂર્ણ થાય છે. અકબરનું મૃત્યુ 1605 થયું. એના પછી જહાંગીર આવશે. એ પહેલા તમે અત્યાર સુધીનું જેટલું પણ મેં ભણાવી દીધું છે એ ક્લિયર કરી નાખજો, બરાબર. હોમવર્ક કરતા રહેજો, પોઈન્ટ બનાવતા રહેજો, ખૂબ જ જરૂરી છે, યાદ રાખવું. અને જે રીતે હું પોઈન્ટ શોર્ટમાં બનાવું છું એ જ રીતે તમે બનાવશો તો તમને પણ ઇઝીલી યાદ રહી જશે. હવે હોમવર્કમાં તમારા સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3, બરાબર, જે આપણે અત્યારે ચાલે છે એનો પ્રશ્ન 3 એ એકવાર લખી ને પાકું કરવું. બધા સ્ટુડન્ટ હોમવર્ક કમ્પલસરી કરશે જ, અને જે પોઈન્ટ બનાવું છું કરી કહું છું, નોટ્સમાં એ પોઈન્ટ બનાવો, રિપીટ કરો, રીડિંગ કરતા રહો ડેઈલીનું ડેઈલી, તો તમારું એટલું બર્ડન ઓછું થતું જશે.